જીવનની કિંમત કરતાં શીખો. એક વખત એક વ્યક્તિ નિરાશ થઈને બેઠો હતો અને ભગવાનથી ખૂબ જ ક્રોધિત પણ હતો. તે પોતાના જીવન કંટાળીને ભગવાનને કહેવા લાગ્યો, ભગવાન ક્યાં છો? મને કેમ અસફળતા મળે છે? મારા જીવનમાં એવું કેમ? મારા જીવનની કિંમત શું છે? તે જ સમયે ત્યાં એકદમ ભગવાન પ્રગટ થયા અને કહ્યું, હે માનવ, તું નિરાશ ના થા. તારે જીવનની સાચી કિંમત જાણવી છે ને તો લે આ લાલ પથ્થર તને આપું છું, તેની કિંમત જાણી લાવ અને તને તારા જીવનની કિંમત સમજાશે. પરંતુ ધ્યાન રાખજે કે તારે આ પથ્થરને વેચવાનો નથી. તે વ્યક્તિ લાલ પથ્થર લઈને સૌપ્રથમ એક ફળવાળાની પાસે ગયો અને કહ્યું, ભાઈ આ પથ્થર હું તને આપું તો કેટલામાં ખરીદીશ? ફળવાળાએ લાલ પથ્થરને ધ્યાનથી જોઈને કહ્યું, આ પથ્થરના બદલામાં તને હું 10 સફરજન આપી શકું. તે વ્યક્તિને કહ્યું, ના, હું આ પથ્થર વેચી શકતો નથી, અને ત્યાંથી આગળ વધ્યું. ત્યાંથી તે એક શાકભાજીવાળાને ત્યાં ગયો અને કહ્યું, આ પથ્થર કેટલામાં ખરીદીશ? શાકભાજીવાળાએ કહ્યું, મારી જોડેથી 5 કિલો બટાકા લઈ જાઓ અને મને આ પથ્થર આપી દો. પરંતુ ભગવાનના કહ્યા પ્રમાણે તે વ્યક્તિ પથ્થરને વેચ્યો નહીં અને આગળ વધ્યો. તેના પછી તે વ્યક્તિ સોની પાસે ગયો અને તે જ વાત કહી. સોનીએ તે પથ્થરને ધ્યાનથી જોયો અને કહ્યું, હું આને 3 કરોડ રૂપિયા આપો, તું મને આપી દે. સોનીની આ વાત સાંભળી તે ખરેખર ચોંકી ગયો હતો. તે વ્યક્તિએ માફી માંગી અને કહ્યું, ના, હું નહીં વેચી શકું, અને આગળ વધ્યો. તે આ લાલ પથ્થરને લઈને હીરા વેચવાવાળાની દુકાનમાં ગયો. હીરાના વેપારીની આ જ વાત કહી. હીરાના વેપારી એ પથ્થરને ખૂબ જ ધ્યાનથી 10-15 મિનિટ નિરીક્ષણ કર્યું અને એક રેશમી કપડું લીધું અને તે લાલ પથ્થરની તેની પર મૂક્યો અને તે વ્યક્તિને નવાઈ પામતા કહ્યું, ભાઈ તને ક્યાંથી મળ્યો? આ તો દુનિયાનો સૌથી અનમોલ રત્ન છે. આખી દુનિયાની દોલત પણ લગાવીએ તો આ પથ્થરને નહીં ખરીદી શકાય. આ બધું સાંભળીને તે એકદમ વિચારમાં પડી ગયો અને સીધો ભગવાન પાસે ગયો અને ભગવાનને જ થયું તે બધું જણાવ્યું અને કહ્યું, હે ભગવાન, હવે મને જણાવશો કે મારા જીવનનું મૂલ્ય શું છે? ભગવાને કહ્યું, ફળવાળા, શાકભાજીવાળા અને સોની અને હીરાના વેપારીએ તને જીવનની કિંમત બતાવી દીધી છે. હે માનવ, તું કોઈક માટે પથ્થરના એક ટુકડા સમાન છે તો કોઈકના માટે બહુમૂલ્ય રત્ન. દરેક તને તેમની જાણકારી પ્રમાણે પથ્થરની કિંમત જણાવી, પરંતુ સાચી કિંમત તે હીરાના વેપારી તને જણાવી. બસ આ જ રીતે અમુક લોકોને તારી કિંમત નથી ખબર અને માટે જીવનમાં કોઈ દિવસ નિરાશ નહીં થવા. દુનિયામાં દરેક માનવી પાસે કંઈક ને કંઈક આવડત તો હોય જ છે જે સાચા સમયે નીકળી શકે છે અને તેના માટે મહેનત અને ધૈર્યની જરૂરત હોય છે. મિત્રો, આ સ્ટોરી પરથી તમને સમજી ગયા હશો કે આપણું જીવન કેટલું કિંમતી છે. દુનિયામાં તમારા વિશે કંઈ પણ કહે તે ફક્ત તમને તેમની સમજણ પ્રમાણે જ તમને આપશે. તમે જ તમારી જાતને સારી રીતે જાણી શકો છો. તમારા જીવનમાં આવતી અસફળતા, નિરાશ કંઈ પણ હોય તેના પર કામ કરો. નિરાશ થવાને બદલે તેને કેવી રીતે સોલ્વ કરવું તે વિચારો. એક વાત મિત્રો, હંમેશા ધ્યાન રાખજો, તમારું જીવન ખૂબ જ કિંમતી છે અને આ કિંમતી જીવનની કિંમત સમજવી ખૂબ જ જરૂરી છે.